નમસ્કાર એન્ડ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈની નજર નાખી મહત્વના સમાચારો પર વાત કરીએ તો મુખ્યમંત્રીએ ખાદી ફોર નેક્સ્ટ જનરેશન ખાદી ફોર અવર નેશન નો મંત્ર આપતા અમદાવાદમાં ખાદી સરિતાનું ઉદઘાટન કરતા કહ્યું છે કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ આ વર્ષે 2 ઓક્ટોબરથી રાષ્ટ્ર ઉજવવાનું છે ગાંધી લોહિયા અને દીનદયાળ જે ત્રણેયના વિચારો મૂડી વાત સામ્રાજ્યવાદ વચ્ચે બિસાતી દુનિયાને ગાંધી વિચાર એકાત્મ માનવવાદ અને સમાજવાદ દ્વારા ઉપયુક્ત બન્યા છે મુખ્યમંત્રીએ ખાદી ફોર નેક્સ્ટ જનરેશન ખાદી ફોર અવર નેશનનો મંત્ર આપતા અમદાવાદમાં ખાદી સરિતાનું ઉદઘાટન કરતા કહ્યું કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ આ વર્ષે 2 ઓક્ટોબરથી રાષ્ટ્ર ઉજવવાનું છે ત્યારે ગાંધી અને ખાદીને અલગ કરી ન શકાય આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે 150 વર્ષે પણ ગાંધી વિચાર ગાંધી જીવન મૂલ્યોના પણ એટલા જ રિલેવન્ટ અને પ્રસ્તુત છે મુખ્યમંત્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ પણ છે તેનો સુયોગ વર્ણવતા કહ્યું કે ગાંધી લોહિયા અને દીનદયાળજી ત્રણેયના વિચારો મૂડીવાદ સામ્રાજ્યવાદને વચ્ચે પિસાતી દુનિયાને ગાંધી વિચાર એકાત્મ માનવવાદ અને સમાજવાદ પર ઉપયુક્ત બન્યા છે તેમણે ત્રસ્તી શ્રીપની ભાવના અપરિગ્રહ અને સૌ સુખી તો સુખી આપણીના ભાવ સાથે દરિદ્ર નારાયણની સેવા રચનાત્મક પ્રવૃત્તિની ભવિષ્યના ભારતની ભાવના ગાંધીજીએ વિકસાવી હતી તેની વિશદ ભૂમિકા આપતા જણાવ્યું કે ગાંધી વિચારોને ગ્લોબલાઇઝેશનમાં સ્વદેશીની વાત સાથે ખાદીએ જોડ્યા છે લાખો પરિવારોમાં ખાદી રોજગાર સર્જનનો માધ્યમ બની છે આજે કેબલ આવે છે અમદાવાદમાં ખાદી સરિતા એમના શોરૂમનું આજે ઉદઘાટન થયું છે ખાદી પણ મહાત્મા ગાંધીનો ખૂબ આગ્રહ હતો કે ખાદી લોકલ લોકો પોતે વણાટ કરે છે ને પોતે બનાવે છે એટલે સ્વાવલંબીતામાં એક મહત્વનું ખાદી ઉપર એમનું વિશેષ ભાર હતો આ વખતે આપણે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિનું વર્ષ ઉજવી રહ્યા છીએ 2 ઓક્ટોબરથી એ વર્ષ શરૂ થઈ રહ્યું છે ગુજરાત ગાંધી એકબીજાના પર્યાય છે કારણ કે ગાંધીજીનો જન્મ ગુજરાતમાં થયો એમનું ઘડતર ગુજરાતમાં થયું એમનું કાર્યક્ષેત્ર પણ ગુજરાત રહ્યું અનેક સત્યાગ્રહો પણ અહીંયા કર્યા અને ગાંધીજી અને ગુજરાત એકબીજાના પર્યાય છે સ્વાભાવિક છે એટલે ગુજરાત આ વખતે ખૂબ જ ભવ્ય રીતે આ 150મી જન્મ શતાબ્દી એ આપણે ઉજવી રહ્યા છીએ ખાદીમાં પણ નવા નવા નિર્ણયો પણ કરવાના છીએ 2 ઓક્ટોબરથી લાગુ પડશે લોકો ખાદીનો વધુ ઉપયોગ કરે એ માટે સરકાર ઉત્સુક છે ખાદીનો વ્યાપ પણ વધે સાથે સાથે બધા જેમ અહીંયા અનેક કોસ્મેટિક્સ અને બીજી પણ વસ્તુઓ ખાદીના લોકો બનાવી રહ્યા છે એમ એનો વ્યાપ પણ વધે અને સ્થાનિક સ્વદેશી આ બધી એક્ટિવિટી ઉપર સરકાર આવનારા દિવસોમાં પ્રોત્સાહન કરશે ब्यूरो रिपोर्ट एनएस गुजरात न्यूज